કેમ છો વિદ્યાર્થી મિત્ર, મજામાં ને? તો આજે આપણે ધોરણ છ વિષય હિન્દી ના પાઠ છ સુબથી શરૂઆત કરીએ. પોલિયો કી બીમારી સે બચ્ચે વિકલાંગ હો જાતે હૈ, એટલે કે પોલિયોની બીમારીથી બાળકો વિકલાંગ બની જાય છે. બચ્ચો કો ઇસ બીમારી સે બચાને કે લિયે ઉન્હે પોલિયો કી દવા પિલાઈ જાતી હૈ, એટલે કે બાળકોને આ બીમારીથી બચાવવા માટે પોલિયોની દવા આપવામાં આવે છે. इस सच्ची घटना में पोलियो विकलांग बालिका रेशमा अपनी सूझबूझ और साहस से काम लेती है. तो कि आ सच्ची घटना में पोलियो थी विकलांग बालिका छे जेनु नाम रेशमा छे, ते पोतानी सूझबूझ अने साहस थी काम ले छे. उसकी शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी. तो एम के छे कि एनी जे शारीरिक कमी छे ते कोई दिवस तेना इरादानी अंदर रुकावट बनी नथी. वह जिंदा दिली एवं परिश्रम से अपना जीवन कैसे जी रही है इसका निरूपण इस घटना में किया गया है. तो ते जिंदा दिल एटले के खुशमिजाजी एटले के खुशमिजाज थी अने परिश्रम थी एटले के मेहनत थी पोतानुं जीवन केवी रीते जीवी रही छे तेनुं निरूपण आ घटना में करवामां आव्युं छे. सुबह सुबह रेशमा ने देखा कि घर के सभी लोग सफाई में व्यस्त है, એટલે કે સવાર સવારમાં રેશમાએ જોયું કે ઘરના બધા જ લોકો ઘરની સાફ સફાઈમાં વ્યસ્ત છે. કોઈ સામાન ઝાડ રહા હૈ તો કોઈ મકડી કે જાલે ઉતાર રહા હૈ, એટલે કોઈ સામાન ઝાડી રહ્યું છે તો કોઈ મકડીના જાલાને ઉતારી રહ્યું છે. રેશમાને સોચા જરૂર આજ કોઈ ખાસ વાત હૈ, એટલે કે રેશમાએ વિચાર્યું કે જરૂર આજે કોઈ ખાસ વાત હશે. માં આજ કોઈ ખાસ વાત હૈ, सब इतनी सुबह उठकर घर की सफाई में जुटे हैं. रेशमा ने उत्सुकता से पूछा, माँ आजे कोई खास बात छे? आजे बता अटली सवारे वेला उठी ने साफ सफाई में लागी गया छे? रेशमाए बहुज उत्सुकता थी पूछियो, हाँ बिटिया रानी, त्योहार के दिन है, भूल गई क्या? पहले से ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्योहार का आनंद ले पाएंगे. તો એની માતા છે એ જવાબ આપે છે તો કે હા બિટિયા રાની, તહેવારના દિવસો છે, ભૂલી ગઈ છું. અને શું કહે છે કે પહેલેથી સાફ સફાઈ થઈ જાય તો અચ્છી તરહ છે, એટલે કે સારી રીતે તહેવારનો આનંદ લઈ શકાય. માને પ્યાર સે રેશમા કે ગાલ કો સહેલાતે હુએ કહા, એટલે કે આ વાત માએ પ્યારથી રેશમાને ગાલ પર સહેલાવતે હુએ કીધું. ઓ મેં તો એકદમ હુલકડ હો ગઈ હું. પછી રેશમા જવાબ આપે છે અને કહે છે કે ઓ હું તો એકદમ હુલકડ થઈ ગઈ છું, પર માં આપને મુજે તો કોઈ કામ સોંપાહી નહીં. અને શું કહે છે કે પરંતુ માતા તમે તો મને કોઈ કામ સોંપ્યું જ નથી, મેં ક્યાં કરું બતાવો માં? અને પૂછે છે કે હું શું કરું બતાવો માં? પછી એના માતા જવાબ આપે છે, અચ્છા ચલો પહેલે નાહ ધોકર તૈયાર હો જાઓ, ફિર બતાઉંગી, બહોત સે કામ હૈ, મેં ભી આપ મદદ કરના ચાહતી હું, માને કહા. અને શું અને કહે છે કે હા તું પહેલાં નાહી ધોઈ અને તૈયાર થઈ જાય, પછી હું તને બતાવીશ, બહોત સે કામ, એટલે કે ઘણા બધા કામ છે, મેં ભી આપકી મદદ કરના ચાહતા હું, માને કહા. અને શું કહે છે માં કે હું પણ તારી મદદ કરવા માગું છું, માને માએ કીધું. રેશમાને રૂઆસે સ્વર મેં કહા, મદદ તો મેં જરૂર લૂંગી. અને રેશમાએ છે બરાબર રૂઆસે સ્વરમાં એટલે કે થોડા દુઃખી સ્વરમાં કીધું કે મદદ તો હું જરૂર લઈશ. મેને તુમ્હારે લીએ કઈ કામ સોચ રખે હૈ, નાહ ધોકર નાસ્તા કર લો ફિર બતાઉંગી. પછી એની માતા છે કહી છે કે મેં તારા માટે ઘણા બધા કામ સોચીને વિચારીને રાખ્યા છે, તું ને નાસ્તો કરી લે પછી હું તને બતાવીશ. કહેતે કહેતે માને રેશમા કો ઉસકી પહીએ વાલી કુર્સી પર બેઠા દીયા. એવું કહેતું કહેતું એવું એમ કહેતા કહેતા માએ રેશમાને એની પૈડાવાળી જે ખુરશી છે એના પર બેઠાડી દીધી. રેશમાને અપની પહીએવાળી ખુરશી કો ધીરે ધીરે ધકેલા ઓર અપની દૈનિક કાર્ય મેં લગ ગઈ, એટલે કે રેશમા છે એ પોતાની પૈડાવાળી ખુરશીને ધીરે ધીરે ધકેલે છે એટલે કે ધક્કો મારે છે અને પોતાના દૈનિક કાર્ય એટલે કે રોજમર્રાના જે કામ હોય છે એમાં લાગી જાય છે. રેશમા જબ 5 સાલ કી થી તભી સે ઉસકે દોનો પેર કામ નહીં કરતે થે, એટલે કે રેશમા જ્યારે 5 વર્ષની હતી ત્યારથી જ તેના બંને પગ છે કામ કરતા ન હતા. ઉસે બહોત તેજ બુખાર હુઆ ઓર ઘૂંટનો સે નીચે દોનો પાંવ એકદમ બેજાન હો ગયે.
તો શું કહે છે કે એને બહુ જ એક વખત બહુ જ તેજ તાવ આવે છે અને અને ઘૂંટણાથી નીચેના જે બંને પાઉ છે એકદમ બેજાન થઈ જાય છે. બહોત ઇલાજ કરવાયા પર રેશમા કે પાઉ મેં જાન નહીં આવી, એટલે કે બહુ જ ઇલાજ કરાવી એટલે કે દવાને કરાવી પણ રેશમાના પાઉ છે પગ છે પહેલાં જેવા ઠીક થયા નહીં. ઉસે પોલિયો હો ગયા થા, તો કે એને પોલિયાની બીમારી થઈ ગઈ હોય છે. રેશમા બહોત હિંમતવાળી લડકી થી અને રેશમા છે બહુ જ હિંમતવાળી છોકરી હતી. શરૂ શરૂ મેં ઉસે જરૂર દૂસરો કી સહાયતા લેની પડી, તો કે શરૂઆતમાં તો એને જરૂરથી બીજાની મદદ લેવી પડતી હતી પરંતુ અબ 11 સાલ કી ઉમ્ર મેં વહ અપને સારે કામ સ્વયં કરતી હે. પણ હવે 11 વર્ષની ઉંમરમાં રેશમા છે પોતાના બધા જ કામ છે જાતે કરે છે. વહ અપને પરિવાર પર અપને કામ કે લીએ નિર્ભર નહીં રહેના ચાહતી, તે પોતાના પરિવાર ઉપર પોતાના કામ માટે નિર્ભર થવા માંગતી નથી. પરિવાર કે સભી સદસ્ય પિતાજી છોટાભાઈ ગોલુ દાદીજી દાદાજી સભી ઉસે બહોત પ્યાર કરતે હૈ, એટલે કે પરિવારના બધા સદસ્ય છે જેવી રીતના કે પિતાજી છોટાભાઈ ગોલુ દાદીજી અને દાદાજી એ બધા જ રેશમાથી બહુ જ પ્યાર કરે છે. વ સબકી આંખો કા તારા હૈ, એટલે કે રેશમા છે એ બધાની આંખોના તારા છે એટલે કે બધાને બહુ જ પ્રિય છે એટલે કે પ્યારા હોના. માને રસોઈ ઘર મેં સારે બર્તન ડિબ્બે બોતલે નીચે ઉતાર કર સાફ કર દીએ થે, એટલે કે માએ રસોઈ ઘરની અંદર સારે બર્તન એટલે કે બધા જ વાસણો છે એટલે કે ડબ્બા બોટલો બધાને નીચે ઉતારીને સાફ કરી દીધા હતા. ઉન્હોને રેશમા કો આવાસ દી, એટલે કે માતાએ રેશમાને આવાસ દીધી. રેશુ અગર તુમને નાસ્તા કર લીયા હો તો કામ મેં મેરા હાથ બટાવો, અને કહી છે કે રેશમા જો તે નાસ્તો કરી લીધો હોય તો કામમાં મારી મદદ કરાવો. પછી રેશમા જવાબ આપે છે હા માં મેને નાસ્તા કરી લીયા, અને શું કહે છે કે હા મમ્મી મેં નાસ્તો કરી લીધો છે. દૂધ કા મેવેવાલા દલિયા બહોત અચ્છા બના હૈ, અને એની માતાને કહે છે કે દૂધનો જે મેવેવાલો દલિયા છે એ બહુ જ સારો બન્યો છે. માં મેં હાથ ધોકર અભી આતી હું, અને પછી એની માતાને કહે છે કે માં હું હમણાં હાથ ધોઈને આવું છું. રેશમા આપની ખુરશી કો ધકેલતે હોય રસોઈ ઘરમાં પહોંચી, અને રેશમા છે પોતાની ખુરશીને ધક્કો મારતી રસોઈ ઘરમાં પહોંચે છે. રેશમા માં કો બર્તન ડિબ્બે પર લેબલ લગા લગા કર પકડાતી ગઈ ઓર માં ઉને વ્યવસ્થિત ઢંગ સે સજાતી ગઈ, અને પછી રેશમા શું મદદ કરે છે, તો કે રેશમા બર્તન ડિબ્બો પર લેબલ લગા લગા કર માં કો પકડાતી ગઈ, એટલે કે જે ડબ્બા હતા અને વાસણો હતા એના ઉપર લેબલ લગાવી લગાવીને આપે છે, અને માં છે બરાબર એને વ્યવસ્થિત ઢંગથી મૂકી દે છે. રસોઈઘર ફિરસે ચમકને લગાય, એટલે કે રસોઈઘર એટલે કે રસોડું ફરીથી ચમકવા લાગ્યું. પિતાજી દફતર ચલે ગયા, અને જે એના પિતાજી છે એ દફતર એટલે કે ઓફિસમાં જતા રહે છે. માં કો લડ્ડુ બનાને કે લીએ કુછ જરૂરી સામાન ચાહીએ થા, માને લાડવા બનાવવા માટે અમુક જરૂરી સામાન છે જોતો હતો. ગોલું તો બહોત છોટા હૈ, દાદીજી દાદાજી બહોત બુઝુર્ગ હૈ, અબ સામાન લાયે કોણ, તેની માતાજી છે થોડા પરેશાન હતા. એને લાડવા માટે જરૂરી સામાન લાવો હતો, અને એ શું વિચારે છે કે ગોલું છે એ બહુ નાનો છે, દાદાજી અને દાદીજી છે એ બહુ જ બુઝુર્ગ છે એટલે કે વૃદ્ધ છે, તો હવે સામાન લાવશે કોણ. માં પરેશાન થી એટલે એની માતા છે એ પરેશાન હતા. રેશમાને કહા સામાન મેં લઈ આવુંગી, તો રેશમા શું કહે છે કે સામાન હું લઈ આવીશ, બસ આપ મુજે સામાન કી લિસ્ટ ઓર એક થેલા દે દીજીએ, અને એની માતાને કહે છે કે તમારે જે સામાન જોતો હોય મને એને એક લિસ્ટ આપો અને સામાન લાવવા માટે એક થેલો આપી દો. તું લે આવોગી અકેલી, માને પૂછે, અને માં છે એને પૂછે છે કે તું એકલી જઈને લઈ આવીશ. હા માં એક બાર પહેલે ભી તો લાવી હતી, અને રેશમા શું કહે છે કે હા મમ્મી એક વખત પહેલાં પણ તો લાવી હતી. રેશમા કી આવાઝ મેં ડૂઢતા થી, રેશમાનો જે આવાઝ હતો એમાં દૃઢતા એટલે કે મજબૂતીની સાથે કહીશ કે હા હું લઈ આવીશ, એક વખત પહેલાં પણ તો લઈ આવી હતી. તો ઠીક હે તુંહી લે આવો, તો પછી માતાશે એ કહે છે કે હા ઠીક છે તું જ જઈને લઈ આવ, લેકિન ધ્યાન સે જાના, પણ શું કહે છે કે પરંતુ ધ્યાનથી જાજે.
सारा सामान नुक्कड़ वाली दुकान में दुकान से ही मिल जाएगा। अने शू कहे कि बधो सामान छे ए नुक्कड़ वाली जे दुकान छे त्यांथी ज मळी जशे। थोड़ी देर बाद रेशमा सारा सामान लेकर लौटे, एटले के थोड़ीक वार पछी रेशमा छे बधो सामान ले अने पाछी आवे छे। उसने गोलू को आवाज दी अने पछी आवी अने गोलू ने आवाज दे छे, एटले के बोलावे छे अने कही छे, गोलू ये लो तुम्हारे लिए टॉफी लाई हूँ। अने कही छे कि गोलू अले तारा माटे टॉफी लाई छू, एटले के चॉकलेट लाई छू। गोलू टॉफी पाकर खुशी से उछलने लगा, अने गोलू छे टॉफी मेळवी अने खुशी थी उछलवा लगे छे। कुछ ही दिन बीते, एक दिन शाम को रेशमा का घर का दियो से झिलमिल प्रकाश से झगमगने लगा। एले एम कहीश के थोड़ाक दिवसों वीते छे, अने पछी एक दिवस सांजे रेशमानुं घर छे बराबर ए दीवोथी दीवोना झगमट प्रकाशथी झगमगावा लागे छे। पूरा मोहल्ला झगमगा रहा था, अने पूरो मोहल्लो छे झगमगातो हतो। जहाँ रोशनी ही रोशनी थी, तो कि बधी ज रोशनी ज रोशनी हती। क्या जमीन के आसमान, एटले के जमीन पर होय के आसमान पर, बधी जगह रोशनी हती। दादीजी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्यौहार है। अने दादीजी छे बराबर ए रेशमा ने अने ए बधाने कही छे कि दीपावली एटले के दिवाळी ए शू छे, तो कि अंधेरे पर उजाले की जीत, एटले के अंधारा पर उजालानी जीतनो त्यौहार छे। बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है। अने शू कहे छे कि बुराई पर अच्छाई, एटले के बुराई पर अच्छाई नी अने असत्य पर सत्यनी, एटले के असत्य एटले के झूठ पर सत्यनी हमेशा थी जीत थाय छे। आ एनो त्यौहार छे। इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे। अने शू कहे छे कि आ दिवसे एटले के दिवाळी में रावण ने पराजित करी अने राम छे अयोध्या पाछा आवे छे। उसी खुशी में ये तो त्यौहार मनाया जाता है, अने एनी ज खुशी में आ त्यौहार मनावामां आवे छे। रेशमा और गोलू बड़े ध्यान से दादीजी की बात सुन रहे थे, अने रेशमा अने गोलू छे बराबर ए बहु ज ध्यान थी दादीजी नी आ वात सांभळी रह्या हता। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया, एटले के थोड़ीक वार पछी बधाए भेगा थईने पूजा करी अने प्रसाद खाधो। गोलू अपने दोस्तों के साथ फटाके छुड़ाने में मगन हो गया, एटले के गोलू छे एना फ्रेंड साथ फटाकड़ा फोड़वामां मशगूल थई गयो। रेशमा अपने दादा दादी के साथ फूलझड़िया जला रही थी। रेशमा छे बराबर ए पोताना दादा अने दादीनी साथे फूलझड़िया बराबर ए जला रही थी। इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था उनमें से चिंगारियां निकलने लगी है। तो कि एटली ज वार में रेशमा जोवे छे के गोलूए जे फटाकड़ा ने बुझा हुआ एटले के बुझेलो जोई अने समझी अने छोड़ी दीधो तो एमांथी चिंगारियां निकलती हती, चिंगारी निकलती हती। गोलू की पीठ पटाखे की तरफ थी, एटले के गोलूनी जे पीठ छे पटाखानी तरफ हती। रेशमा चिल्लाई, गोलू गोलू बचो बचो तुम्हारे पीछे पटाखा, एटले के रेशमा छे चिल्लाई अने कहे छे के गोलू गोलू बचो, एटले के बचीने तुम्हारे पीछे पटाखा, एटले के तारी पाछळ फटाकड़ो छे। पटाखों के शोर में रेशमा की आवाज दब गई, पण शू थाय छे कि फटाकड़ानो एटलो बधो अवाज होय छे के तेमां रेशमानो अवाज आवतो नथी, एटले के रेशमानो अवाज छे दबाई जाय छे। बाकी लोग कुछ समझ पाते सबसे पहले रेशमा ने जल्दी कुर्सी को धकेलती हुई गोलू के पास जा पहुंची, तो कि बाकी बधा कंई समझी सके एना पहला ज रेशमा छे फटाफट कुर्सी ने धकेलती हुई, कुर्सी ने धक्को मारती गोलू पासे आवी जाय छे। उसने गोलू को जोर से धक्का दिया अने ए शू करे छे गोलू ने जोर थी धक्को दे छे और खुद आगे निकल गई अने पोते पण कुर्सी ने साथे लई अने आगळ निकली जाय छे, एटले के कुर्सीना फोर्सथी आगळ निकली जाय छे अपनी कुर्सी के गति के कारण, एटले कुर्सीना फोर्सना कारणे ते आगळ निकली जाय छे। धड़ाम, जोर से धमाका
हुआ અને પછી જોરથી એક ધમાકો થાય છે। રેશમા કી ફૂર્તિ ને ગોલું કો જલને સે બચા લિયા, એટલે કે રેશમાની સ્ફૂર્તિ એ ગોલુને સળગવાથી બચાવી લીધો। ગોલું કો કુછ સમજ ન આયા કે ઉસે ધક્કા કિસને દિયા ઓર ક્યું, અને ગોલુને ખબર ન પડી કે એને કોણે ધક્કો માર્યો અને શું કામ આપ્યો। ધમાકે કે આવાજ સુનકર માં પિતાજી ભી બહાર દોડે, એટલે કે ધમાકાની આવાજ સાંભળી અને માતા અને પિતાજી છે એ પણ બહાર દોડીને આવે છે। કુર્સી રેશમા કે ઉપરથી ઓર રેશમા નીચે, અને શું થાય છે ફોર્સના કારણે રેશમા છે બરાબર એ ખુરશી પરથી પડી જાય છે। તો ખુરશી છે રેશમાના ઉપર હતી ને રેશમા છે ખુરશીના નીચે હોય છે। પિતાજીને ખુરશી સીધી કી ઓર રેશમા કો ઉસ પર બિઠા દી, તો પિતાજી છે એ ખુરશીને સરખી કરે છે ને રેશમાને તેના ઉપર બેઠાડી દે છે। માં ભયભીત થી, તો કે માતા છે બરાબર એ ભયભીત હતી એટલે કે બી ગઈ હતી અથવા કે ડરી ગઈ હતા, ઓર બોલી અને કહે છે કહી ચોટ તો નહીં લગી રેશું, અને એને પૂછે છે કે તને કંઈ વાગ્યું તો નથી ને રેશું એટલે કે રેશમા। રેશમાને ઉન્હે સારી વાત બતાવી, રેશમા છે એને બધી વાત બતાવે છે। સબને રેશમા કી પીઠ થપથપાઈ, બધા સબને એટલે કે બધાએ રેશમા કી પીઠ થપથપાઈ, પીઠ થપથપાના એટલે કે શાબાશી આપતી, તો બધા રેશમાને શાબાશી આપે છે। ગોલુ રેશમા કે પાસ આકર નાટકીય ઢંગ સે બોલા, ગોલુ છે રેશમાની પાસે આવે છે અને નાટકીય ઢંગ સે એટલે કે એક્ટિંગ કરતા હોય બરાબર નાટક કરતા હોય એવા ઢંગથી બોલે છે। દીદી આજ તો આપને મેરી જાન બચાવી, શું કહે છે કે બહેન આજે તો તે મારી જાન બચાવી લીધી। આપકા એ ધમાકેદાર ધક્કા મુજે હંમેશા યાદ રહેગા, તો કે આ તારો જે ધમાકેદાર ધક્કો હતો એને એ મને હંમેશા યાદ રહેશે। સભી લોક ખિલખિલા કર હસ પડે, બધા લોકો છે ખિલખિલાવીને હસવા લાગ્યા। રેશમા કી શારીરિક કમી ઉનકી ઈરાદો મેં કભી બાધા નહીં બની, તો કે રેશમાની જે આ શારીરિક કમી છે એ કોઈ દિવસ તેના ઈરાદાની અંદર બાધારૂપ બની નથી। વહ આજ ભી ઉતની હિ જિંદા દિલી ઓર પરિશ્રમ સે અપના જીવન જી રહી હે, તો કે તે આજે જ એટલા ખુશ મિજાજથી અને મહેનતથી પોતાનું જીવન જીવી રહી છે। ઉસકી હર સુબહ નહીં સુબહ હોતી હે, તો કે એની બધી જ નવી સવાર છે બરાબર એક નવી સવાર હોય છે। વહ હર સુબહ અપને કામ મે નયે ઈરાદે સે જૂટ જાતે, તો કે દરરોજ સવારે પોતાના કામમાં એક નવા ઈરાદાથી લાગી જાય છે। તો બાળ મિત્રો આ પાઠથી આપણે શું શીખવા મળે છે કે એક વિકલાંગ બાળક પણ પોતાના હોંસલાથી પોતાની જીવનને જિંદાદિલી અને પરિશ્રમથી જીવી શકે છે। કોઈની પણ શારીરિક તકલીફ તેના જીવન જીવવાના આડે આવતી નથી। તો ચાલો શબ્દાર્થ એક વખત જોઈ લઈએ। વ્યસ્ત એટલે કે કામ મેં લગા હુઆ, વ્યવસ્થિત એટલે કે ઢંગ સે તરીકે સે, ઉત્સુકતા એટલે કે તીવ્ર ઈચ્છા એટલે કે કંઈક જાણવાની ખૂબ જ ઈચ્છા, બુજુર્ગ એટલે કે બડે બુઢે એટલે કે વૃદ્ધ, ત્યોહાર એટલે કે પર્વ અથવા કે ઉત્સવ, દૃઢતા એટલે કે મજબૂતી, દૃઢ હોને કા ભાવ એટલે કે મજબૂતાઈથી કેવું, દૈનિક એટલે કે રોજાના અથવા પ્રતિદિન એટલે કે રોજ બરોજ અથવા કે રોજ, બેજાન એટલે કે બિના જાન કે નિર્જીવ જિસમે કોઈ હરકત ના હોય જેવી રીતે કે બેજાન વસ્તુ હોય, બાધા એટલે કે રૂકાવટ, જિંદાદિલ એટલે કે ખુશમિજાજી અને વિનોદ પ્રિયતા। હવે મુહાવરે જોઈ લે, આંખો કા તારા હોના બહોત પ્યારા હોના, હાથ બટાના તો થશે કામ મેં મદદ કરના, પીઠ થપથપાના એટલે કે શાબાશી દેના।